विद्यार्थी मित्रों, धोरण छ विषय सामाजिक विज्ञान पाठ नौ आपणो घर पृथ्वी जे पाठ आपणे भणी गया एना स्वाध्यायनी चर्चा आपणे करीशुं। बराबर ध्यानथी सांभळजो। सौथी पहेला तो विकल्पो आपेला छे, बराबर। सूर्यनी सौथी नजीकनो ग्रह कयो? तो बुध। बीजू, जीरो अक्षांश वृत्त क्या नामे ओळखाय छे? विषुववृत्त। त्रण, 23.5 अंश उत्तर अक्षांश और 66.5 अंश उत्तर अक्षांश वच्चे कयो कटिबंध आवेलो छे? तो समशीतोष्ण कटिबंध। चौथु, पृथ्वी पोतानी धरी पर केटला अंशनो खूणो बनावे छे? जवाब छे 66.5 अंश। पांचमू, सूर्यनो क्रांतिवृत्त विषुववृत्तने वर्ष में केटली वार छेदे छे? जवाब छे 2 वार। छठ्ठू छे, कोना अंतराय थी पृथ्वी पर सूर्यग्रहण जोवा मळे छे? जवाब छे चंद्र। बीजो प्रश्न, मने ओळखो। एक, मने भीम का ग्रह पण कहे छे? गुरु। मने ओळखता तारीख बदलवी पड़े छे? तो आंतरराष्ट्रीय दिनांतर रेखा। त्रीजू, हूँ 90 अंश दक्षिण अक्षांश छू? तो दक्षिण ध्रुव। चौथू, हूँ पृथ्वीनी आसपास फरूँ छू? जवाब छे चंद्र। पांच, हूँ न हो तो जीव सृष्टि नाश पामे? सूर्य। बराबर मित्रों, साचा खोटा। प्रश्न त्रीजो, पहलू वाक्य चंद्र स्वयं प्रकाशित छे, खोटू। बीजू, नेपच्यून नीला रंगनो ग्रह छे, साचू। त्रण, पृथ्वी पर दोरेली काल्पनिक आड़ी रेखाओं ने अक्षांश कहे छे, साचू। चौथू, 21 जूने कर्कवृत्त पर शियाळो होय छे, खोटू। पांच, विषुववृत्त पर खूब ठंडी पड़े छे, खोटू। छ, 90 अंश उत्तर अक्षांश उत्तर ध्रुव कहेवाय छे, साचू। हवे टूंक में जवाब आपो। प्रश्न चौथो, पृथ्वीनी केटली गतिओ छे? तो 2, परिभ्रमण अने परिक्रमण। बीजो, ध्रुवनो तारो कई दिशा में जोवा मळे छे? तो उत्तर दिशा में। आपणे पूरा वाक्य में जवाब लखीशुं मित्रों। त्रण, सूर्यमंडळनो सौथी चमकतो ग्रह कयो? तो शुक्र। चार, 180 अंश रेखांशकृत क्या नामे ओळखाय छे? तो आंतरराष्ट्रीय दिनांतर रेखा, इंटरनेशनल डेट लाइन। बराबर। हवे प्रश्न पांच, पृथ्वी પોતાની ધરી પર ન ફરતી હોય તો શું થાય? આપણે જાણીએ છીએ કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એટલે જ દિવસ રાત થાય છે, કેમ કે પૃથ્વીનો દરેક ભાગ વારાફરતી સૂર્યની સામે આવે છે। જો પૃથ્વી પોતાની ધરી પર ન ફરતી હોત તો જ્યાં દિવસ છે ત્યાં દિવસ જ રહેત, જ્યાં રાત છે ત્યાં રાત જ રહેત, એટલે પૃથ્વી ફરે છે માટે દિવસ રાત થાય છે। બીજું, અક્ષાંશવૃત્ત અને રેખાંશવૃત્ત એટલે શું? અક્ષાંશવૃત્ત એટલે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશવૃત્ત કહે છે। રેખાંશ, પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશવૃત્ત કહે છે। ત્રીજો પ્રશ્ન છે, ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે? સમજાવો। આપણે જાણીએ છીએ કે પૃથ્વીનું એક વર્ષ 365 દિવસનું અને 6 કલાકનું હોય છે, આપણે આગળ ભણી ગયા છે। 6 કલાક એટલે દિવસનો ચોથો ભાગ, આ ચોથો ભાગ 4 ભાગ કરીએ એટલે 24 કલાક થાય, બરાબર એક દિવસ બને, બરાબર। એટલે દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 1 દિવસ વધારીને 28 એટલે 29 દિવસ કરવામાં આવે છે। આથી ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય, જે દર 4 વર્ષે આવે છે, એને લીપ યર કહેવામાં આવે છે। આગળ ચોથો પ્રશ્ન, કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે? તો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ। પાંચમો પ્રશ્ન છે, ઉત્તરાયણ એટલે શું? 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો મકર વૃત્તથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે, જેને ઉત્તરાયણ કહેવાય છે, અને આ 22 ડિસેમ્બરે થાય છે, બરાબર મિત્રો। એ પછી પ્રશ્ન બીજો છે, સૂર્યમંડળ અથવા સૌર પરિવાર, જે આપણે બરાબર ભણ્યા છે મિત્રો, તમને 9 ગ્રહોના ચિત્રો આપણને આપેલા છે અને આકૃતિ દોરીને એના વિશે આપણે
લખવાનું, બરાબર. ત્રીજો પ્રશ્ન છે કટિબંધો, એની આકૃતિ પણ આપણને ચોપડીમાં આપેલી છે અને એ આકૃતિ આપણે દોરવાની. જો પેજ નંબર 53 પર 9.10 જે આકૃતિ છે તે, બરાબર મિત્રો, ખ્યાલ આવ્યો બરાબર. અને દરેક કટિબંધો વિશે આપણે થોડું ઘણું લખીશું. એ પછી પ્રશ્ન છે મિત્રો, ધ્યાન આપજો. સંપાત, એટલે આ ચાર આપણને ટૂંક નોંધ આપેલી છે, બરાબર. ચંદ્રગ્રહણ, સૂર્યમંડળ, કટિબંધો અને સંપાત. સંપાત, સૂર્યની ક્રાંતિ, સૂર્યનો ક્રાંતિવૃત અને વિષુવૃત વર્ષમાં બે વાર એકબીજાને છેદે છે. જે દિવસે એ બંને એકબીજાને છેદે છે તે છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતાં ઉત્તર ગોળાર્ધમાં 22 માર્ચથી દિવસની લંબાઈ વધતી જાય અને રાત ટૂંકી થતી જાય. ઉત્તર ગોળાર્ધમાં 21 જૂન સૌથી લાંબામાં લાંબો દિવસ, 22 ડિસેમ્બર સૌથી ટૂંકામાં ટૂંકી રાત. સૂર્ય દક્ષિણ તરફ ખસતો જાય એટલે દક્ષિણ ગોળાર્ધમાં 24 સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધે અને રાત ટૂંકી થતી જાય. ખ્યાલ આવે છે ને મિત્રો, બરાબર. વર્ષ દરમિયાન 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના દિવસે સૂર્યના કિરણો વિષુવવૃત પર સીધા પડે છે. તેથી આ દિવસો એ દિવસ અને રાત સરખા હોય છે, જે વિષુવ દિનના નામે ઓળખાય છે. તો આપણે ચાર ટૂંકનોંધો પણ સમજ્યા, બરાબર. તમને સ્વાધ્યાયની ખબર પડી હશે. હવે સ્વાધ્યાયના પ્રશ્નોમાં તમારે પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3, પ્રશ્ન 4, પ્રશ્ન 5 અને પ્રશ્ન 6 બધા જ પ્રશ્નો આપણે લખવાના છે. માલિની સહી કરાવશો, સરસ રીતે તૈયારી કરશો.